નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉદ્ધવ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. અજિત પવાર 37 દિવસમાં બીજી વાર ડેપ્યુટી સીએમ બન્યા. હિલ સ્ટેશન કરતા શહેરોમાં ઠંડીનું જોર શા માટે વધ્યું? ગ્લેશિયર બનવા માટે જવાબદાર વાતાવરણમાં રહેલા સૂક્ષ્મકણો શહેરી વિસ્તારમાં પડી રહેલી અતિશય ઠંડી માટે જવાબદાર. રાજકોટમાં સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી વિભાગનું લોકાર્પણ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. હવે જોઈએ સમાચાર વિગતવાર. 21 નવેમ્બરે રચાયેલી મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની ઉદ્ધવ સરકારનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં નાયબ મુખ્યમંત્રી પદે અજિત પવાર સહિતના 36 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે વિધાનસભા પરિસરમાં યોજાયેલી શપથવિધિ કાર્યક્રમમાં સૌથી પહેલા અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. તેમજ અજિત પવારે આ પહેલા ભાજપ સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા, ત્યારે હવે તે એનસીપીના કોટામાંથી ઉદ્ધવ સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા છે. ત્યારબાદ 36 નવ મંત્રીઓએ શપથ લીધા હતા. લાંબા સમયથી એટીએમના માધ્યમમાંથી છેતરપિંડી થતી હોવાની ફરિયાદો નોંધાઈ રહી છે, જેના અનુસંધાને લોકોની સુરક્ષા વધારવા માટે બેંકો સતર્ક થઈ ચૂકી છે. તાજેતરમાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એટીએમ પર છેતરપિંડીને રોકવા માટે ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ સુવિધા દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી તારીખ 1 જાન્યુઆરીથી એસબીઆઈના એટીએમ પર વન ટાઈમ પાસવર્ડ આધારિત પદ્ધતિ શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. ચાલુ વર્ષે ઉત્તર ભારતમાં પડી રહેલ કડકડતી ઠંડીને અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો છે. ઠંડીનું પ્રમાણ એટલું પ્રબળ બન્યું છે કે હિલ સ્ટેશનો કરતાં દિલ્હી સહિતના શહેરી વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે. દિલ્હી સહિતના શહેરોમાં વાતાવરણમાં રહેલા સૂક્ષ્મકણો આ વધારે પડતી ઠંડી માટે જવાબદાર મનાય છે, જેમાં ગ્લેશિયર બનવા માટે હવામાં રહેલા સૂક્ષ્મકણો જવાબદાર મનાય છે. તે જ રીતે શહેરોમાં પડી રહેતી ભારે ઠંડી માટે સૂક્ષ્મકણોને જવાબદાર માનવામાં આવે છે. રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભારત સરકારના સહયોગથી 150 કરોડ રૂપિયાના ખર્ચે સુપર સ્પેશિયાલિટી વિભાગ તાજેતરમાં બનાવવામાં આવ્યો છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કી જનતા કો और विशेषकर राजकोट के लोगों को, गुजरात के मुख्यमंत्री जी को और स्वास्थ्य मंत्री जी को, सबको मैं हृदय से आज बहुत बहुत बधाई देना चाहता हूं. विशेष रूप से राजकोट के अंदर सुपर स्पेशलिटी हॉस्पिटल, ये राजकोट की और आसपास के डिस्ट्रिक्ट्स की जनता को समर्पित हो रहा है. और राजकोट में तो बहुत ही शीघ्र गुजरात का जो पहला ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज है, उसका निर्माण कार्य भी अगले कुछ ही महीने के अंदर રાજકોટ કે અંદર શરૂ હોને જા રહા હૈ. કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે $5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન સેવવામાં આવ્યું છે, હાલમાં તબક્કે લોકોની જે ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે તેનાથી માંગ ઘટતા ઉત્પાદનમાં પણ મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે, જેની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પડી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ ઝડપભેર અમલી બનાવવા અને તેનો લાભ લોકો સુધી નિયમિત અંતરે પહોંચે તે માટે દિશાના પગલાં લેવામાં આવી રહ્યા છે. જી, વાત કરવામાં આવે તો જે રીતે દેશની આર્થિક સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર અને સવિશેષ વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અર્થતંત્રને બેઠું કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. ત્યારે સવિશેષ બજારમાં તરલતા લાવવા માટે અનેકવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે અને તેના લાભો ત્વરિત મળી રહે તે હેતુસર પણ અનેકવિધ કાર્યો કરવામાં આવ્યા છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર રિટેલ ક્ષેત્રને સૌથી વધુ વેગવંતુ બનાવવા માટે જાણે કેન્દ્ર સરકારે કમર કસી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રિટેલ ક્ષેત્ર
जो वेगवंतु बनशे तेनाथी अर्थतंत्रने पण घणो खरो फायदो पहोंचे। हाल बजारमां तरलताना अभावे लोकोनुं जे परचेसिंग पावर छे तेमां पण क्यांक ने क्यांक घटाडो जोवा मळी रह्यो छे, तो सामे डिमांडमां पण घटाडो थता मेन्युफेक्चरिंग युनિટો મહદઅંશે બંધ થઈ રહ્યા છે। ત્યારે આગામી 2020 માં સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત જો કેન્દ્ર સરકાર કરે તો તે રિટેલ ક્ષેત્ર હોય તેવું પણ લાગી રહ્યું છે। જો અર્થતંત્ર અને એમાં પણ જ્યારે મોદી સરકાર દ્વારા કહેવામાં આવતા $5 ટ્રિલિયન ઇકોનોમીના 8% જીડીપી ગ્રોથની વાત કરવામાં આવે તો તે નિયત સમયે પૂર્ણ અને તે કાર્ય સિદ્ધ થાય તો આગામી 2026માં ભારત વિશ્વનું ચોથું મોટું અર્થતંત્ર દેશ બની રહેશે કે જે જર્મનને પાછળ છોડી દેશે। ત્યારે હાલના તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2026માં ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર દેશ બની રહેશે। જી જૂનાગઢમાં હાર્ટકેસ હોસ્પિટલ ખાતે ખાસ કરીને મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેમજ ડિજિટલ એક્સરે મશીનનું સાંસદની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી અને ગુજરાતના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા મેમોગ્રાફી સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારે ડિજિટલ એક્સરે રૂમ અને અદ્યતન એમ્બ્યુલન્સના ઉદ્ઘાટનમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હોસ્પિટલમાં સારવાર અને નિદાન વિનામૂલ્યે કરવામાં આવશે તેવી ટ્રસ્ટીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાર્ડકેસ હોસ્પિટલને સ્વચ્છતા માટે એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી, તેમજ હાર્ડકેસ હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ પરિવાર દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે 15મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ ધારવાડના કુલપતિ MB ચેટ્ટીની પ્રેરક ઉપસ્થિતિમાં 618 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, તેમજ 63 વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેઓને ગોલ્ડ મેડલ, ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ તેમજ કેશ પ્રાઇઝ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ કૃષિ પોલિટેકનિકલ પ્રિન્સિપલ ડોક્ટર BN કલસારિયાને આપવામાં આવ્યો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ડોક્ટર BN કલસારિયા, પ્રિન્સિપલ કૃષિ પોલિટેકનિક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સિદ્ધર જૂનાગઢ ખાતે ફરજ બજાવું છું। આજે રોજ 15મા પદવીદાન સમારંભમાં મને ઉત્તમ શિક્ષક તરીકેનો એવોર્ડ મળેલ છે, જેમાં મેં શિક્ષક તરીકેની કામગીરી કહું તો વિદ્યાર્થીઓને શિક્ષણ ઉત્તમ કક્ષાનું મળે એ માટેના પ્રયત્નો કર્યા, જેમાં જ્યારે વિદ્યાર્થી બહાર પડે ત્યારે મોટાભાગે નોકરીની જ અપેક્ષા રાખતા હોય છે, પણ નોકરીની બધાને નોકરી મળતી નથી, તો એના માટે અમે એ પણ પ્રયત્નો કરી છે કે જ્યારે શિક્ષણ આપતા હોય ત્યારે એક ઉત્તમ ઉદ્યોગ સાહસિકકાર બને અથવા તો પોતે કૃષિ વૈજ્ઞાનિક બને અને પોતાની ખેતીની અંદર એ કૃષિ વૈજ્ઞાનિકનો એનો લાભ મેળવી અને પોતે કંઈક વધારે ઉત્પાદન મેળવી શકે એ માટે પણ અમે શિક્ષકો દ્વારા અમે વિદ્યાર્થીઓને આ બધી માહિતી આપતા હોઈએ છીએ અને વિદ્યાર્થીને વધારેમાં વધારે કૃષિનું જ્ઞાન મળી રહે એવા અમારા પ્રયત્નો હોય છે। અને જ્યારે હું 1998થી 2012 સુધી સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે હતો ત્યારે મેં લગભગ 55 જેટલા કૃષિના પુસ્તકો કે જે આપણા લોકભોગ્ય ભાષાની અંદર લખી અને 55 જેટલા પુસ્તકો સંપાદન કર્યા છે, ઘણા બધા ફોલ્ડરો અને નાની નાની બુકલેટો પણ ફ્રી ઓફમાં અમે સૌરાષ્ટ્રના ખેડૂતોને આપી છે। એ ઉપરાંત અમે 850 જેટલી એ મારા સમયગાળા દરમિયાન ખેડૂત સભાઓ, રાત્રિ સભાઓ પણ કરી છે ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસ, અને તાલીમ વર્ગો પણ અહીંયા ઘણા બધા કર્યા છે। રાજકોટ ઇન્ડિયન સોસાયટી ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા દર વર્ષે અપાતા પ્રતિષ્ઠિત રિઝવન એવોર્ડથી વર્ષ 2019નો બેસ્ટ વુમન ફેકલ્ટી ઇન ડિગ્રી એન્જિનિયરિંગનો એવોર્ડ GTUમાં ફરજ બજાવતા પ્રોફેસર ડૉક્ટર કોમલ બોડીસાગરને આપવામાં આવ્યો હતો। તેઓ સમગ્ર ગુજરાતમાંથી એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા, જે અંગે વધુ માહિતી આપવા ડૉક્ટર કોમલ બોડીસાગરે અપતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। મારું નામ ડૉક્ટર કોમલ બોરીસાગર, હાલ હું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એઝ એ એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું। આ પહેલાં 15 વર્ષ આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સમાં
એચઓડી સી ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવેલી છે. આઈએસટી એક કેન્દ્રીય લેવલની એક સંસ્થા છે. એ સંસ્થા દ્વારા અલગ અલગ કેટેગરીમાં દર વર્ષે નોમિનેશન મંગાવવામાં આવે છે. જે એવોર્ડ છે બધા ટીચરોને અને શિક્ષકગણને પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ જનરલી અપાતા હોય છે. એ એવોર્ડ માટે થઈને નોમિનેશનમાં બેસ્ટ વુમન ટીચર ઇન એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે આખા ગુજરાત લેવલે, અને એના માટે મને આ એવોર્ડ અપાયો છે. રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેનની નિમણૂક કરવામાં ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં ચેરમેન પદે માટે કેપી પાદરિયાના નામથી દરખાસ્ત સભ્ય ચતુરભાઈ રાજપરાને કરી હતી, જેને સભ્ય નારાયણભાઈ સેલાણાએ ટેકો આપ્યો હતો. બીજા કોઈ ઉમેદવારો ઉમેદવારી ન કરતા કેપી પાદરિયાને ચેરમેન પદે ચૂંટાયેલા જાહેર કરાયા હતા. કેપી પાદરિયા કારોબારી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા તેમને અન્ય સભ્યો, આગેવાનો તથા ટેકેદારોને અભિનંદન વર્ષા કરી હતી. આરોગ્યની બાબત છે એમાં આરોગ્યને આ બજેટની અંદર વધારે વધારે ફાયદો થાય એવો બે બજેટ મંજૂર કરવાના છે. વાત બાંધકામ અને રોડ અને રસ્તાની ગ્રામ્ય કક્ષાએ જે પ્રોબ્લેમ છે એ રોડ અને રસ્તાના કામોમાં અમે તાત્કાલિક સમિતિની અંદર બહુ બધી સભ્યોને સાથે રાખી અને દરેક કામો ઝડપથી મંજૂર કરી અને ઝડપથી પૂર્ણ થાય એવા પ્રયાસો અમે કરીશું. એસીબીની વાત કરીએ તો એસીબીના કેસમાં જે કંઈ મારી સુનાવણી થઈ છે એટલે રાજકીય કિનાર ખોરીને હિસાબે મારી સુનાવણી થઈ છે, અને આ બાબતની અંદર ચેરમેનની બાબતની અંદર એ એસીબીનો કેસ અત્યારે કોર્ટ મેટર પેન્ડિંગ છે. જ્યારે કોર્ટ મને ગુનેગાર સાબિત કરશે ત્યારે મારા હોદ્દા ઉપર ખતરો છે. ત્યાં સુધી કોર્ટ મેટર જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી મારા હોદ્દા ઉપર કોઈ પ્રકારનો કાંઈ ખતરો નથી. સેલવાસમાં 31 ડિસેમ્બરે લોકો વિવિધ વ્યંજનો સાથે મોજ મસ્તી કરી શકે અને વર્ષના અંતિમ દિવસને યાદગાર બનાવી શકે તે હેતુથી તમામ હોટેલો અને પાર્ટીઓ પ્લોટમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટી દરમિયાન મહિલાઓની વ્યવસ્થાઓ ધ્યાનમાં લઈ પરિવારોને બેસવાની બેઠક અને કંપની ગ્રુપ તેમજ સિંગલ પાસ લેનારને બેસવાની વ્યવસ્થાઓ અલગ રાખવામાં આવી છે. તેમજ સારું મનોરંજન મળી રહે તે માટે પાર્ટીમાં ખાસ ગાયકો દ્વારા ગીતોની રમઝટ બોલાવવામાં આવશે અને રાતે ધૂન પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં પરિવારો આવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે 31 ડિસેમ્બરને લઈ તમામ તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે. દાદરા નગર હવેલી કે સામરવણી મેં ધૂન પાર્ટી પ્લોટ કે અંદર ડિવાઇન ઇવેન્ટ પ્લાનર દ્વારા 31st ઇવેન્ટ કા કાર્યક્રમ કા આયોજન કિયા ગયા હૈ. ઇસ કાર્યક્રમ કે અંદર બહુત સારી વ્યવસ્થાએ કી ગઈ હૈ. યહાં પર હર જગહ પે જિસ પ્રકાર સે આયોજન હોતા હૈ ઇવેન્ટ કા ઉસસે યહ ઇવેન્ટ બહુત અલગ હૈ. હમને યે ઇવેન્ટ ફેમિલી કે તોર પે હમને યે કાર્યક્રમ કા આયોજન કિયા હૈ. જૈસે યહાં પે જો સ્ટેગ આયેંગે સિંગલ પર્સન આયેંગે ઉસકો બેઠને કી વ્યવસ્થા હમને અલગ રખી હૈ. જબકિ ઇસકે સાથ મેં ફેમિલી વાળા જો ફેમિલી કે સાથ આયેંગે ઉસકી બેઠને કી વ્યવસ્થા અલગ હૈ. સાથ મેં ગ્રુપ મેં આતે હૈ ઉસકે લિયે ભી બેઠને કી વ્યવસ્થા અલગ હૈ. હમને ઇસકે લિયે ખાને કે હમ ડિનર મેં બુફેટ કા આયોજન કિયા હૈ. ઉસમેં વેજ ઓર નોન વેજ દોનો હૈ. સાથ મેં એન્જોયમેન્ટ કરને કે લિયે લિકર કી ભી વ્યવસ્થા કી ગઈ હૈ. રાજકોટમાં વોર્ડ નંબર 13માં સિવિક સેન્ટરમાં આવેલ લાઇબ્રેરી મુદ્દે કોંગ્રેસ કોર્પોરેટર જાગૃતિ ડાંગરની આગેવાની હેઠળ તાળાબંધીનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, અને જ્યાં સુધી લાઇબ્રેરી લોકોને સોંપવામાં નહીં આવે ત્યાં સુધી કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે તેવી જાગૃતિબેન ડાંગરે ચીમકી ઉચ્ચારી હતી. આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા 13ની અટકાયત કરવામાં આવી હતી.
આજનો અમારો વિરોધ એક છે કે અમે આ વિરોધ અગાઉ કરેલો છે. અમે મહાત્મા ગાંધી પુસ્તકાલય નામ આપેલું છે. જ્યારે વોર્ડ નંબર 9 ની અંદર માનનીય મુખ્યમંત્રીના હસ્તે જે એક 5 કરોડના ખર્ચે જે લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી, તો અમારી આ લાઇબ્રેરી છે છતાં અમને કેમ આપવામાં નથી આવતી? તો એકને ગોળ અને એકને ખોળની આ બેધારી નીતિ જે શાસકોની છે, એ બેધારી નીતિની સામે અમારો આજનો વિરોધ છે કે અમારા વિસ્તારના લોકોને, વિદ્યાર્થીઓને ન્યાય મળે અને અમારી આ લાઇબ્રેરી ખુલ્લી મૂકી અને આવાસના અધિકારીઓનો જે કબજો છે, તો આવાસના અધિકારીઓને એમની ઓફિસ જ્યાં હોય ત્યાં પાછી એની શિફ્ટ કરી અને અમારી આ લાઇબ્રેરી ખુલ્લી મૂકી અને અમારા વિસ્તારના વિદ્યાર્થીઓને અને સિનિયર સિટીઝનોને અહીંયા બેસવા માટે, વાંચવા માટે પુસ્તકો છાપા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે. તમે જોશો તો ઉપર જે આ ચેમ્બર આવેલી છે એની અંદર પ્રાઇવેટ લાઇબ્રેરી છે. આ જ હોલની અંદર પ્રાઇવેટ લાઇબ્રેરી છે. આ જ બિલ્ડિંગની અંદર તો વિદ્યાર્થીઓ એમાં ફી ભરીને ભણવા જાય છે. તો અમારે અહીંયા આ સુવિધા છે છતાં સુકામ અમારા વિસ્તારના લોકોને આવો અન્યાય, એવી અમારી માંગ છે. પાલિતાણા રાજેન્દ્ર ધર્મશાળા ખાતે લકુનિશ યોગ વિદ્યાલયના સંત અદ્રેતાનંદજીના અધ્યક્ષ સ્થાને અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા વિશેષ ઉપસ્થિતિમાં 6ઠી ઓપન નેશનલ યોગ સ્પોર્ટ્સ ચેમ્પિયન 2019 ઇન્ટરનેશનલ યોગ મીટનું સમાપન થયું હતું. આ 3 દિવસ દરમિયાન દેશમાં વિવિધ 325 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિવિધ પ્રકારના યોગો કરવામાં આવ્યા હતા. આ મીટનું આયોજન કરનાર યોગ સંસ્થાની સ્થાપના 2011માં થઈ હતી. અગાઉ પશ્ચિમ બંગાળ કલકત્તામાં આયોજન થયું હતું. હું ડૉક્ટર તન્મય ગોરજિયા, 6ઠી નેશનલ યોગ ચેમ્પિયનશિપ 2019 જે પાલિતાણા ખાતે 25-28 ડિસેમ્બર સુધી યોજાણી, જેમાં ભારત દેશના કુલ 9 રાજ્યોના 330 યોગી બાળકોએ ભાગ લીધો. આ ચેમ્પિયનશિપ મેં ભી યોગી સૂત્ર સાથે કરવામાં આવી હતી, જે સૂત્ર દરેક વ્યક્તિ યોગ સાથે સંકળાય અને યોગ કરતા થાય અને વ્યક્તિગત યોગને સમજે. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબે આપેલ સૂત્ર મેં ભી યોગીને સાર્થક કરવા દરેક રાજ્યમાંથી આવેલ યોગી બાળકોએ સંકલ્પ કર્યો. આ સ્પર્ધાની અંદર કુલ 11 લાખ રૂપિયાના ઇનામો આપેલ અને આ ઇનામો આપવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા, સંત શ્રી અદ્વૈતાનંદજી લકુલિશ યોગ વિદ્યાપીઠ, અજયસિંહ જાડેજા કડી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારી સાથે રહેલ ટીમ અને ભારત દેશમાંથી પધારેલ દરેક યોગીઓનો આભાર માનું છું. ઉપલેટામાં મધર સ્પ્રેડ સ્કૂલના પ્રી પ્રાઇમરી વિભાગ દ્વારા જુનિયર અને સિનિયર કેજીના બાળકો માટે એક નાઇટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના ખ્યાતનામ અને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ દ્વારા સન્માનિત સુમ્સ મેજિશિયન સુનિલ ચાવડા દ્વારા નાના બાળકોને જાદુની વિવિધ ખેલ બતાવીને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા. અંદાજિત 70થી વધુ નાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારે આટલી નાની ઉંમરમાં બાળકો પ્રથમ વખત માતાથી દૂર આખી રાત પોતાના ટીચર્સ જોડે રહી ખૂબ જ મજા માણી હતી. જય હિન્દ. મેં માધુરી સિંધવ, TMIs મેં હમને ઇસ બાર સેટરડે કો 28 ડેટ કો નાઇટ કેમ્પ રખા થા, દેટ ઇઝ નાઇટ કેમ્પ ઇન પેરાડાઇઝ. और इसमें जूनियर KG और सीनियर KG के तमाम स्टूडेंट्स यहाँ पे आए हुए थे. और इसके पीछे जो रखने का कारण है, पहले तो जो हमारे टीचर्स और स्टूडेंट की जो बॉन्डिंग होती है, इंटरेक्शन पार्ट, और दूसरा सभी स्टूडेंट्स ने अपने आप सभी काम करने सीखे, मस्ती के साथ साथ रात को साथ में टीचर्स के साथ सोए, खाना अपने आप खाया, और जो इंजॉयमेंट और जो स्माइल स्टडीज़ के वक्त जो आती है वो नाइट कैंप में उससे भी ज्यादा थी. થેન્ક યુ વેરી મચ. દુનિયાભરમાં જ્યારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટમાં પ્રેમ મંદિર ખાતે ઉજવણીના ભાગરૂપે 3 દિવસીય પ્રેમ મહોત્સવનું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ થીમ પર ડાન્સ કોમ્પિટિશન યોજી વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે 3જા દિવસે પ્રેમ મહોત્સવમાં ક્રિસમસ થીમ પર ડાન્સ રજૂ કરી સ્પર્ધકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ફાઇનાન્સ ઓફિસર ઓફ ધીસ કેમ્પસ ધ ડાયોસિસ, દર વખતે આ પ્રેમ મહોત્સવની ઉત્સવ ઉજવવામાં આવે છે 25 તારીખે, ડિસેમ્બર 25 તારીખે, અને એની નિમિત્તે આ દર વર્ષે અહીંયા અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવે છે.
એટલે પ્રેમનું એક મહોત્સવ છે. મહાઉત્સવ એટલે પ્રેમ આપણે સૌથી વધારે અનુભવીએ છીએ અને સૌથી વધારે આપણે ઉજવીએ છીએ. અને એ લાગણી, જો પ્રેમની લાગણી છે, અમે બીજા બધા, જો ફક્ત ખ્રિસ્તી લોકો નથી, બધા જોડે હળી મળીને ઉજવવા માટે અમે ઈચ્છા રાખીએ છીએ. એના હિસાબે અમે બધાને બોલાવીને, ગરીબ હોય કે અમીર હોય, બધા સાથે આની આ પર્વની ઉજવણી કરવામાં આવીએ છીએ. પડદરી તાલુકામાં કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો અને ખેતીના વિવિધ પ્રશ્નો જેવા કે પાક વીમો ઝડપથી ચૂકવવામાં આવે, ટેકાના ભાવની ખરીદીઓને જગ્યાએ ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં સબસિડીના રૂપિયા જમા થાય તે અંગે માંગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પડદરી તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં અનિચ્છનીય ઘટનાઓ ના બને તે માટે પડદરી પીએસઆઈ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાપલિયા, ભારતીય કિસાન સંઘ પડદરી, આજરોજ આખા સૌરાષ્ટ્રની અંદર તમામ તાલુકામાં એકી સાથે કલેક્ટર કચેરીથી લઈ અને મામલતદારને અને ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યા છે, જેની અંદર પડતર પ્રશ્નો લાંબા સમયના પણ છે અને ખાસ કરી અને પાક વીમો છેલ્લા 2 વર્ષથી અતિવૃષ્ટિ અને દુષ્કાળની પરિસ્થિતિમાં પણ જે કે વીમા કંપનીઓએ નફાખોરી અપનાવી છે એના લીધે ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે. એ સિવાય ભૂંડ અને રોજનો મુદ્દો છે, ચેકડેમ ઊંડા ઉતારવાનો મુદ્દો છે, સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન કલ્પસર યોજના તાત્કાલિક ચાલુ કરવા માટેનો મુદ્દો છે અને ભાવાંતર યોજના થકી તમામ ખેડૂતોનો તમામ માલ વ્યાજબી રીતે ખરીદાય અને ટેકાના ભાવની જે જફા છે તે બંધ કરવામાં આવે, એ બધા મુદ્દામાં પાક વીમાના મુદ્દાને લઈ અને આવનારા સમયની અંદર આક્રમક રીતે ખેડૂતો વીમા કંપની અને સરકારની સામે બાંયો ચડાવે એવી ખેડૂતોની લાગણી, માગણી અને આક્રોશ છે, જેના એક ભાગરૂપે અલ્ટિમેટમ કહે તો અલ્ટિમેટમ અને આવેદન કહે તો આવેદન અમે સરકારશ્રીને અને જે તે સંબંધિત વિભાગોને આપ્યું છે. એટલે આવનારા સમયની અંદર બહુ ટૂંક સમય, એટલે 15 દિવસની અંદર સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે. નિર્ણય આશ્વાસન નહીં, આશ્વાસન વર્ષોથી રાજકીય આપે છે અને કંપનીઓ તરફી પણ આપે છે. એટલે આવનારા 15 દિવસની અંદર જો એનો કોઈ સુચારુ નિર્ણય નહીં આવે તો ખેડૂતો સ્વયંભૂ રીતે રસ્તા ઉપર આવી અને પોતાની માંગણી સંતોષવા માટે થઈને બળ અને કળ વાપરશે. હું મામલતદાર પડદરી, આજરોજ ભારતીય કિસાન સંઘ પડદરી દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો, વિવિધ પ્રશ્નો માટે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. આવેદનપત્રમાં ખેડૂતોના પ્રશ્નો, પાક વીમો ઝડપથી ચૂકવાય, પાક વીમો ચૂકવતી કંપનીઓ ઝડપથી આ કાર્યવાહી પૂરી કરે એવી રજૂઆત કરવામાં આવી. ટેકાના ભાવે માંડવીની જે ખરીદી કરવામાં આવે છે, જે ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે સરકારશ્રી તરફથી એવી અપેક્ષા રાખવામાં આવેલ છે. ખેતીવાડીમાં રોજ ભૂંડનો ને એવો ત્રાસ છે, એમાં ખેડૂતોને રક્ષણ મળે એવી રજૂઆત કરવામાં આવેલ છે. તેમજ કલ્પસર યોજના અમલમાં મૂકવામાં આવે અને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને વાચા મળે તે બાબતે આજરોજ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું, જે અમે સરકારશ્રીમાં રજૂ કરી ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે તે રીતે રજૂ કરશું. રાજકોટમાં રોટરી ક્લબ ઓફ મિડ ટાઉન અને મહાનગરપાલિકા તેમજ શહેર પોલીસ દ્વારા સવન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર એમ 3 કેટેગરીમાં 35,000 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો. સમગ્ર રૂટમાં દોડવીરો માટે પ્રવાહી, ગ્લુકોઝ, એનર્જી ડ્રિંકની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે મેરેથોનના દોડવીરોને લીલી ઝંડી આપી શરૂઆત કરવામાં આવી હતી. આ તકે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મેરેથોન ડાયાબિટીસ ના દર્દીઓના લાભાર્થે આ મેરેથોન યોજવામાં આવી છે. રાજકોટમાં લગભગ આજે 40,000થી વધુ લોકો આ મેરેથોનમાં ભાગ લીધો છે. નાના મોટા, દિવ્યાંગ, દરેક સમાજના લોકો, દરેક વર્ગના લોકો, વેપારીથી માંડીને ખેડૂત, બધા લોકો રન ફોર યુનિટી જેવું આજે દ્રશ્ય આખું રાજકોટ જાણે રસ્તા ઉપર દોડતું હોય એ રીતનું આજે દ્રશ્ય ઊભું થયું. રોટરી આજે સહભાગી થયું છે તો આ વખતે શું નવું? વેલ, આ વખતે નવું એ કર્યું છે કે દરેક જે પુરસ્કાર છે એ ફક્ત ઇન્ડિયનોને જ મળશે,
ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત આપણા જે ભાગ લેનારા વિજેતાઓના દરેકને પુરસ્કાર જો ઇન્ડિયન હશે તો જ મળશે, અને રાજકોટના દોડવીરો માટે પાછી અલગ પુરસ્કારની વ્યવસ્થા રાખેલી. સમાચારોમાં સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. એક આવાજ હમારે ઘર મેં ગુંજે, યે આવાજ રાજાણ માઉથ ફ્રેશનર કી હૈ. રાજાણી હૈ યહાં. આજ કાં હૈ તુમ્હારી વો? અરે ખાના તો હો ગયા, વો કહાં હૈ? રાજાણી માઉથ ફ્રેશનર, રિફ્રેશ હો જાઓ. રાજાણી હૈ યહાં. રાજાણી માઉથ ફ્રેશનર, જીવન ભર કા અતૂટ બંધન. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. હાલમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી કાયદાનો વિરોધ કરવામાં આવે છે, ત્યારે ઉનામાં યુવા કોળી સંગઠન તાલુકા શહેરના આગેવાન દ્વારા નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરવામાં આવ્યું હતું, તેમજ આ કાયદો અંગે જાહેરમાં પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં સંગઠનના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજકોટના રાણપર ગામ ખાતે પ્લેક્સસ કાર્ડિયા કેરની દેવ કસ્તુર સ્વાસ્થ્ય કેન્દ્રમાં શરૂઆત કરવામાં આવી છે. આ ડિજિટલ કાર્ડિયા કેર ટેકનોલોજી એ ડિજિટલ સૌરાષ્ટ્રની શરૂઆત સમાન છે. આ ટેકનોલોજીની મદદથી સ્થાનિકોને કાર્ડિયા ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ મળશે. આ તકે રાજકોટ પ્લેક્સસ કાર્ડિયા કેર હોસ્પિટલના ડોક્ટર અમિત રાજ સહિત સ્થાનિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે મને જણાવતા ખૂબ ખુશી થાય છે કે પ્લેક્સસ કાર્ડિયક કેરની મદદથી મારા વતને, જ્યાં કે હું નાનો મોટો થયો છું, ત્યાંની મારી ગ્રામ બધા ગામના વડીલો માતાઓ બહેનોની સરસ મજાનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે, જેથી કરીને આમાં કોઈ પણ મોટી બીમારીથી કોઈ પીડાતું હોય એને સમયસર આપણે તાત્કાલિક સારવાર પહોંચાડી શકીએ. એ ધ્યેયથી જે આપણે કેમ્પ ચાલુ કર્યો હતો, આજથી લગભગ 10-11 વર્ષ પહેલાં ગામમાં બ્રેઇન સ્ટ્રોકના હિસાબે અમારા લીંબાભાઈ ચોટિયા નામના વ્યક્તિને 9 વર્ષ પથારી વર્ષ રહેવું પડ્યું અને ટોટલી ક્વોડ્રાપ્લેજ, એટલે કે ફક્ત માથું જ હલાવી શકે, બંને હાથ બંને પગ ન ચલાવતા એવી 9 વર્ષ જિંદગી કાઢી. એનાથી પ્રેરણા લઈ અને એવો કેસ ભવિષ્યમાં ક્યારેય ન થાય અહીંયા એ હિસાબે પ્લેક્સસ કાર્ડિયક કેર ડૉક્ટર અમિત રાજ, ડૉક્ટર દિનેશ રાજ, ડૉક્ટર ખુશ્બુ, મિસ્ટર રવિ અને એમની બધાની ટીમની મદદથી આજે સાથ સહકારથી આ કેમ્પ કરવાનો મોકો મળ્યો છે, એનાથી હું ખૂબ ગર્વ અનુભવું છું. પ્લેક્સસ કાર્ડિયક કેરને કર્નલ પીપી વ્યાસ કે હેલ્પ કે થ્રુ ઉનકે ગાંવ મેં હમને એ ડિજિટલ હેલ્થ ડિજિટલ કાર્ડિયોલોજી પ્રોગ્રામ હમને અપના જો મિશન હૈ પ્લેક્સસ કાર્ડિયક કેર કે ગાંવ ગાંવ મેં હમ સૌરાષ્ટ્ર કે ગાંવ મેં હમ ડિજિટલ કાર્ડિયોલોજી કા પ્રોગ્રામ હમ લેકે આયે, યે હમારા એક ઓર સ્ટેપ હૈ ઉસ ડિજિટલ સપને કો પૂરા કરને કે લિયે. ઓર યે રાણપર વિલેજ જો ગાંવ હૈ, કરીબન 15,000 કી પોપ્યુલેશન હૈ યહાં પે, ઇનકે આસપાસ કે ગાંવ કે જીતની આબાદીયાં હૈ, ઓર યહાં સે પ્રાઇમરી હેલ્થ કેર જો યુ નો 14-15 કિલોમીટર દૂર હૈ. તો હમારા ઉદ્દેશ્ય હૈ કે યહાં પે હમ ડિજિટલ ટેલીમેડિસિન ઓર કાર્ડિયોલોજી કી સુવિધાએં હમ ડાયરેક્ટ રાજકોટ કે ડોક્ટરો કો હમ કનેક્ટ કરે, તાકી કભી છાતી મેં દર્દ, ચેસ્ટ પેન, હાર્ટ અટેક ભી હો સકતા હૈ, ઓર વો હાર્ટ અટેક તુરંત કા તુરંત ડાયગ્નોઝ હો જાય, પતા લગ જાય કે યે હાર્ટ અટેક હૈ, ઓર તુરંત હમારી કાર્ડિયક ટીમ વિથઇન સેકન્ડ્સ યે ડિજિટલ સ્માર્ટફોન સ્માર્ટ ડિજિટલ વર્લ્ડ કે ટેકનોલોજી ડેવલપમેન્ટ સે તુરંત ઉનકી હમ કન્સલ્ટેશન હમ કર પાએ, તાકી પેશન્ટ જલ્દી સે જલ્દી હોસ્પિટલ પહોંચ જાએ. પાંચગામ લેવા પટેલ સમસ્ત મંડળ દ્વારા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને ડોક્ટર એન્જિનિયર તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારને સર્ટિફિકેટ ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. આ તકે સમાજના પ્રમુખ રાજનભાઈ પટેલ પારડી, ગ્રીમેશ પટેલ, ભાવિનભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાત કા પાંચ ગાંવ કા લેવા પટેલ સમસ્ત પાંચ ગાંવ મંડળ હૈ ઓર હર સાલ શૈક્ષણિક કાર્યક્રમ રખતે હૈ ઓર ઉસકા યે 24વાં સાલ હૈ. અગલે સાલ હમ લોગ સિલ્વર જુબલી મનાયેંગે.
और सिलवास को हमारे लिए इसलिए खुशी की बात है कि हम लोग ये तीसरी बार सिलवास में कार्यक्रम हम लोग मतलब ये लोग ने रखा है और जिसका फायदा हम लोग हमें भी है और हमारे समाज को भी है। ધોરાજીમાં પ્રાથમિક શાળા નંબર 17 ઘણા વર્ષ પહેલા શિક્ષણના હેતુ માટે કલેક્ટર દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ રાજકોટને સોંપવામાં આવી હતી, ત્યારે પ્રાથમિક શાળા નંબર 17 જર્જરિત હાલતમાં હોવા છતાં 240થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે, તેમજ નવી શાળાની બિલ્ડિંગની મંજૂરી આવી ગઈ હોવા છતાં આધુનિક શાળા બનાવવા માટે કોઈ કારણોસર વિલંબ થતો જોવા મળી રહ્યો છે, ત્યારે નવી બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। વિદ્યાર્થીઓ માટે સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગરથી શાળાના 9 રૂમો મંજૂર થયેલા છે। જે રૂમો અત્યારે બનાવવાની પ્રોસેસ ચાલુ છે એ બની ગયા બાદ એ વિદ્યાર્થીઓ હેરાન નહીં થાય એની હું તમને ખાતરી આપું છું, ને નવા રૂમમાં વિદ્યાર્થીઓને બેસાડશું અમે। સાહેબ, અત્યારે જે વિદ્યાર્થીઓ બેસે છે હાવ ખરાબ હાલતમાં બેસે છે, જીવનું જોખમ છે, તો અત્યારે મને જો કોઈ પણ ઘટના બને તો જવાબદારી કઈ નહીં આવશે? અત્યારે રૂમ શાળામાં ન હોય, 4 રૂમની અંદર 2 પાડીમાં શાળા શરૂ છે અને વિદ્યાર્થીઓને તેમાં બેસાડવામાં આવે છે અને વિદ્યાર્થીઓને બને ત્યાં સુધી કોઈ જોખમ ન થાય એની અમે પૂરતી કાળજી રાખીએ છીએ અને હજી વધુ કાળજી પણ રાખશું। કેટલા વિદ્યાર્થીઓ ભણે છે અત્યાર સુધી? અત્યારે 223 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે શાળામાં। જો આમાં કોઈ ઘટના બનશે સુરત જેવી તો શું થશે તમારું? એવી ઘટના ન બને એના માટે અમે પૂરતી કાળજી રાખીએ છીએ અને હજુ વધુ કાળજી પણ રાખશું અને નવા રૂમ બનશે કે તરત જ અમે એ રૂમને પાડવાની પ્રોસેસ પણ શરૂ કરી દેશું। રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે નવનિર્મિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણના અનુસંધાને સુપર સ્પેશિયાલિટી તથા સ્પેશિયાલિટી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં આંખ, કાન, ગળા તેમજ હૃદય અને કેન્સરની બીમારીઓની તપાસ કરવામાં આવી હતી। આ કેમ્પમાં અમદાવાદથી UN મહેતા હોસ્પિટલના ડોક્ટરની ટીમ હાજર રહી હતી, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। સુપર સ્પેશિયાલિટીનો જે કેમ્પ છે એમાં ખાસ આપણા આમંત્રણને માન આપીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝીસના ડૉક્ટર્સ આવેલા છે અમદાવાદથી, UN મહેતા હાર્ટ હોસ્પિટલ અમદાવાદથી ડૉક્ટરો આવેલ છે અને અમદાવાદ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટથી ડૉક્ટરો આવેલ છે। એ બધા આપણા રાજકોટની જનતા માટે ખાસ સુપર સ્પેશિયાલિટી નિદાન કેમ્પ માટે એ લોકો બધા આવેલ છે અને આપણે દરેક બ્રાન્ચના એ પણ કેમ્પ રાખેલ છે, યુરોલોજી, નેફ્રોલોજી, હાર્ટ એટલે કાર્ડિયોલોજી, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક એવા જુદી જુદા વિષયના દરેક સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીનો આજે કેમ્પ રાખેલ છે। કેશોદમાં રબારી ચારણ ભરવાડ સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં LRD પરીક્ષામાં ચારણ ભરવાડ સમાજને થયેલા અન્યાય બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી, તેમજ પોરબંદરમાં 26 દિવસથી ચાલતા ઉપવાસ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું, ત્યારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ઉપસ્થિત રહી ટેકો જાહેર કર્યો હતો, તેમજ આવનાર સમયમાં ગાંધીનગર ખાતે આ સમાજનું આંદોલન યોજાશે। જૂનાગઢ, પોરબંદર તેમજ જામનગરના મત વિસ્તારના મોટાભાગના ગીર બરડા આલેશના લોકો આ પ્રમાણપત્ર મળવાના અને એમને અન્યાય થયો હોય ત્યારે મારા મત વિસ્તારના મોટાભાગના લોકો હતા ત્યારે મને ભુવાતાશ્રી, તમામ સમાજના ભુવાતાશ્રીઓએ મને આમંત્રણ આપ્યું કે આ સમાજને અન્યાય થતો હોય ત્યારે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે તમારે પણ આ અન્યાયની સામે જે કંઈ પણ અમને મદદરૂપ થઈ શકાય એ મદદરૂપ થવા માટે મને આમંત્રણ આપ્યું હતું, એટલા માટે આજે કેશોદ મુકામે હું અહીંયા સમાજની વચ્ચે આવ્યો છું। હું બનતા પ્રયત્ન કરીશ કે સરકારનું ધ્યાન દોરીશ કે વહેલી તકે આ નાના સમાજોને જે પડતી મુશ્કેલીઓ એ દૂર થાય અને એમને પણ એમનો બંધારણીય અધિકાર મળે
સંતરામપુરમાં એસપી હાઈસ્કૂલના પટાંગણમાં કોમ્પ્યુટરની તાલીમ લીધેલ વિદ્યાર્થીઓની એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં નાના મોટા થઈને કુલ 900 જેટલા બાળકોએ પરીક્ષા આપી હતી. ત્યારે સંતરામપુર એકેડમી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત નાના મોટા ગરીબ મધ્યમ વર્ગના બાળકોને મદદરૂપ બેઝિક કોર્સ સહિત તમામ પ્રકારના કોર્સનો અભ્યાસ કરાવવામાં આવે છે, તેમજ આ બાળકો માટે પરીક્ષાનું આયોજન કરી સર્ટિફિકેટ આપવામાં આવે છે. કયા ગામના છો? આજરોજ શેની એક્ઝામ આપ આવ્યા છો? કયા કયા કોર્સ છે? એટલે એનાથી શું કયા સબ્જેક્ટ પર તમને એનો લાભ મળી શકે? આ કોર્સ તમારો ગવર્મેન્ટ જે જોબ હોય છે એમાં શું મહત્વનો ભાગ ભજવે, ઉપયોગી થાય છે? અચ્છા, તો અત્યારે આપ જે પરીક્ષા આપવામાં આવ્યા છે કયા સંસ્થા દ્વારા? ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે ઋગ્વેદ પારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના છેલ્લા દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ સમયે ભાજપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ આઈકે જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેઓ દ્વારા યુવાધનને વધુ શિક્ષિત બનાવવા માતા પિતાને અરજ કરી હતી, તેમજ આ પક્ષમાં લોકોને આધ્યાત્મિક જ્ઞાન મળે તે માટે વેદોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. રાજકોટમાં સમન્વય હાઇટ્સ અને શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 400 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, ત્યારે આ રક્ત કેન્સર પીડિત દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પમાં ધારાસભ્ય અરવિંદભાઈ રયાણી, ગોવિંદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હું એટલું જ કહીશ કે જરૂરિયાતમંદ લોકો સુધી બ્લડ પહોંચે એના માટે થઈને સમન્વય હાઇટ્સ અને શ્રીમદ રાજચંદ્ર ગ્રુપ દ્વારા આ એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને રક્ત છે એ અમદાવાદના કેન્સર પીડિત જે લોકો છે એમના માટે એકત્રિત કરવામાં આવે છે. અમદાવાદમાં ખાસ કરીને સિવિલ હોસ્પિટલ ખાતે રાજસ્થાન ને એમપીના લોકોને પણ આ બ્લડનો લાભ મળી રહે એટલા માટે થઈને આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમારા ટાર્ગેટ મુજબ ઓછામાં ઓછી 400 બોટલ અહીંથી બ્લડ એકત્રિત થશે. ઉપલા કાંઠા વિસ્તારમાં એટલે કે ભગવતીપુરા નવો વિસ્તાર ખૂબ સારી રીતે ડેવલપ થાય છે અને અહીંથી ખૂબ જ નજીક 150નો રિંગ રોડ પણ આવેલો છે. સમન્વય હાઇટ એટલે કે ગરીબ લોકો માટે 1 BHK અને 2 BHK 400 જેટલા મકાનોનું આયોજન કરવામાં આવ્યું છે. આની અંદર સંપૂર્ણપણે સબસિડી પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી મળે છે અને લગભગ 2.5 લાખ રૂપિયા જેટલી સબસિડી મળે છે. તો અલગ અલગ માધ્યમથી કેવી રીતના નાના પરિવાર આની અંદર જોડાય એના માટેના સમન્વય પ્રયત્ન કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા આદિવાસી બાળકોના ઉત્થાન તેમજ આદિજાતિની બાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી આદિજાતિ વિસ્તારોમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકાઓમાં આદિજાતિની કન્યાઓનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે હેતુસર કન્યા નિવાસી શાળા યોજના જાહેર કરેલ છે. ત્યારે સંતરામપુરની કન્યા નિવાસી શાળામાં પ્રાથમિક શિક્ષણ અને સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો, જેમાં આ યોજના અંતર્ગત આદિવાસી બહેનોના નામે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, તેમજ શાળામાં બાળકોને જમવાની સુવિધાઓથી લઈ અનેકવિધ સુવિધાઓથી અવગત રાખવામાં આવી રહ્યા છે. બરાબર, શું શું તકલીફ પડતી તમને અને આ ગૃહમાતા શું શું તમારી મદદ કરતા હતા? અમે બીમાર પડીએ તો પણ ડૉક્ટર બોલાવતા અને પૈસા ના હોય તો એ પૈસા આપી દેતા અને બધી જ અમને બધી સગવડ કરતા. બરાબર, તો એમને કેમ કાઢવામાં આવે છે? નવા ગૃહમાતા આવી ગયા છે એમ કરીને કાઢી મૂકવામાં આવે છે. એવું છે, બરાબર. હવે પ્રિન્સિપાલ તમને શું શું નીવડાવે છે, ડરાવે છે, લડે છે, એવું કહે તો સાચી વાત છે? હા સાચી વાત છે. શું કરે? અમને લડે અને અમે ગમે તે ફરિયાદ લઈ જઈએ તો એ જશે એમ કરી ક્યારે આપતા નથી કશું. બરાબર,
અમને તૂટી જાય તો કેવી રીતે તૂટી જાય એમ કહી લડે. રાજકોટમાં લોહાણા સમાજના રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્રના નરેન્દ્રભાઈ પૂજારા દ્વારા છઠ્ઠા લોહાણા સમાજના પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોહાણા સમાજના 600 દીકરા દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પરિચય મેળામાં સુરેન્દ્રનગર, જામ ખંભાળિયા, જૂનાગઢ મેરેજ બ્યુરોના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે સુરેન્દ્રનગરના જે નરેન્દ્રભાઈ પૂજારા અને સુનીતિબેન પૂજારાના ટોટલી માર્ગદર્શન નીચે જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા સમગ્ર લોહાણા સમાજ માટે પરિચય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કેસરિયાવાડી ખાતે. અત્યારે 600 કેન્ડિડેટ્સ આમાં ભાગ લઈ રહ્યા છે. અમે આ પરિચય મેળામાં આયોજકશ્રીએ બધી કેટેગરીનો સમાવેશ કર્યો છે. કુંવારા, છૂટાછેડાવાળા, મોટી ઉંમરના, નાની ઉંમરના, ગ્રેજ્યુએટ અને નોન ગ્રેજ્યુએટ, અને ખૂબ સક્સેસફુલ છે. બનાસકાંઠાના અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 26મું ત્રિવાર્ષિક જીબીઆ અધિવેશન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં આદિવાસી પરંપરા પ્રમાણે નૃત્ય કરી મહેમાનોનું સ્વાગત કરાયું હતું, જેમાં 3800 જેટલા એન્જિનિયર્સ પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ આ તકે ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, જીબી એસોસિએશન પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપના પછી આ સંસ્થાની શરૂઆત થઈ હતી અને આજે આપણે જોઈએ છીએ કે જીબી એન્જિનિયર્સ એસોસિએશન ખૂબ સારી કામગીરી ગુજરાતની અંદર કરતા આવ્યા છે. દેશમાં ઉર્જા ક્ષેત્રે ગુજરાત સૌથી પ્રથમ સ્થાને છે. આનું મૂળ કારણ કે ટીમવર્કના કારણે અમે કામ કરીએ છીએ. આજે એન્જિનિયર્સના નેતૃત્વમાં સંપૂર્ણપણે જીઈબીનો સ્ટાફ, જીઈબીએનનો સ્ટાફ કામ કરતું આવ્યું છે અને જેટલા ટાર્ગેટ્સ આપણે આપ્યા છે રાજ્ય સરકારે, એ રાજ્ય સરકારના ટાર્ગેટ્સ આ લોકોએ પૂર્ણ કર્યા છે. ખરાબ સમય આવે, પૂર હોય, સાયક્લોન હોય, તો સૌથી સારી કામગીરી અને સૌથી પહેલું કામ પૂર્ણ કરતું હોય તો અમારી સંસ્થા છે. ઉનાથી વીરપુર જલારામ બાપાના દર્શને જતા પદયાત્રીઓનું આ વર્ષે વડિયાની લોહાણા સમાજની વાડી ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું, ત્યારે સમાજના આગેવાનો દ્વારા પદયાત્રીઓનું ભાવભર્યું સ્વાગત કરી સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું, જેમાં ખાસ પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ અને દિલીપભાઈ સંઘાણીના પુત્ર મનીષભાઈ સંઘાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ લોહાણા સમાજના યુવાનો અને આગેવાનો પણ ઉમટી પડ્યા હતા. રાજકોટમાં લોયર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન આયોજિત સતત 12મી વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન માધવરાય સિંડિયા ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર કચ્છની કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલમાં રાજકોટની 2 ટીમોએ પ્રવેશ મેળવ્યો હતો. હું અર્જુન પટેલ, એડવોકેટ. આ લોયર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન તરફથી 12મી ટુર્નામેન્ટ છે આયોજિત અને સૌરાષ્ટ્ર અને કચ્છના 20 ટીમો આમાં રમે છે અને આજે આપણી સાથે અમારા 12ના પ્રેસિડેન્ટ, સેક્રેટરી બધા ઉપસ્થિત છે. આજનો અત્યારનો જે મેચ છે એ જજીસ 11 વર્સિસ આયોજક LSFના સિનિયર એડવોકેટ છે, સિનિયર એડવોકેટ્સ 11ની વચ્ચે રમાઈ રહ્યો છે. અમે ટોસ જીતી અને બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. વાપીમાં પુનરાસન હનુમાનજી સેવા સમિતિ દ્વારા ત્રિવર્ષી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર વ્યાપી જનસેવાથી શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં વાપી સેલવાસ દરણના પ્રમુખ ખાટુ શ્યામ, સેલવાસ પ્રમુખ પલિરામ સૈની તેમજ રાજસ્થાન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અલૌકિક ઝાંખી પ્રદર્શન તેમજ બાબાની દિવ્ય જ્યોત વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઓખા શ્રીજી કમ્પ્યુટર ક્લાસીસના સૌજન્યથી ઓખા લોહાણા મહાજનવાડી ખાતે નવા વર્ષ 2020ને વધાવવા રઘુવંશી બાળકો માટે ચિત્ર હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં LKGથી ધોરણ 10 સુધીના 45 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં અલગ અલગ 4 કેટેગરીમાં 1-3 નંબર આપવામાં આવ્યા હતા. કુલ 12 બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં મહાજન પ્રમુખ મનસુખભાઈ બારાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા સગીર વયની દીકરીઓ પર થતા અત્યાચારની વધતી જતી સંખ્યાને ઘટાડવા સ્વરક્ષણની તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા સર્વશિક્ષા અભિયાન હેઠળ જિલ્લાની 813
પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6-8માં અભ્યાસ કરતી 24,000 વિદ્યાર્થીઓને કરાટે, જુડો અને માર્શલ આર્ટ્સની તાલીમ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સ્વરક્ષણની તાલીમ નિષ્ણાત ઇન્સ્ટ્રક્ટરો દ્વારા 3 માસ સુધી અઠવાડિયામાં 2 દિવસ આપવામાં આવનારી છે. રાજકોટની 864 સરકારી પ્રાથમિક શાળાઓ છે. આ દરેક શાળાની અંદર ધોરણ 6, 7 અને 8ની દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવશે. આ તાલીમ હેઠળ 24,000 દીકરીઓને આવરી લેવામાં આવશે. સર, કેવા પ્રકારની તાલીમ રહેશે અને આખું આયોજન કેટલા દિવસ તાલીમ આપવાનું આયોજન છે? આ તાલીમ 3 મહિનામાં પૂરી થવાની અને 3 મહિનાના સમયગાળાની અંદર 24 દિવસ કોચ શાળામાં જશે. રોજના 1.5 કલાક લેખે એટલે કુલ 36 કલાકની તાલીમ દીકરીઓને મળવાની. અને આ તાલીમની અંદર જુડો, કરાટે, માર્શલ આર્ટ સાથે સાથે દીકરીઓ શરીરથી તો મજબૂત થાય પણ સાથે સાથે માનસિક રીતે મજબૂત થાય અને કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો તેનો કઈ રીતના સામનો કરવો એના માટે માનસિક રીતે પણ દીકરીઓને મજબૂત કરવામાં આવશે અને શારીરિક રીતે પણ સશક્ત કરવામાં આવશે. વડિયા કુંકાવાવ પંથકમાં ગીર વિસ્તાર છોડી થોડા દિવસોથી સિંહોના ધામા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે 10 દિવસથી સિંહો દ્વારા અલગ અલગ ગામે પશુઓના મારણ કરવામાં આવે છે. આ ચર્ચાથી વડિયા કુંકાવાવ પંથકમાં અને રેવન્યુ વિસ્તારમાં સિંહોના ધામાથી ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે ખેડૂતો ભયના કારણે રાત્રિની જગ્યાએ દિવસની લાઇટ આપે તેવી માંગ કરી રહ્યા છે. સમાચારોના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉદ્ધવ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. અજિત પવાર 37 દિવસમાં બીજીવાર ડેપ્યુટી સીએમ બન્યા. હિલ સ્ટેશન કરતા શહેરોમાં ઠંડીનું જોર શા માટે વધ્યું? ગ્લેશિયર બનવા માટે જવાબદાર વાતાવરણમાં રહેલા સૂક્ષ્મગણો શહેરી વિસ્તારમાં પડી રહેલી અતિશય ઠંડી માટે જવાબદાર. રાજકોટમાં સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી વિભાગનું લોકાર્પણ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.